કુનો નેશનલ પાર્કમાં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વીસ ચિત્તાને રાખવામાં આવ્યા છે દક્ષિણ આફ્રિકાથી લાવ્યાને નેવ દિવસ બાદ આખરે આ ચિત્તાઓને કુનાના ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા એક પછી એક તમામ ચિત્તાઓને વિરુદ્ધ દિશામાં છોડવામાં આવ્યા હતા જેમાં સૌ પ્રથમ માદા ચિત્તા ગામિનીને છોડવામાં આવી ત્યારબાદ બે ચિત્તા વાયુ અને અગ્નિને પશ્ચિમ અને પૂર્વ દિશામાં છોડવામાં આવ્યા આમ એક પછી એક તમામ ચિત્તાને મુક્ત કરવામાં આવ્યા હતા જેથી તેઓ વિશાળ જંગલમાં ફરી શકે જંગલમાં સૌ પ્રથમ માતા ચિત્તા સિયા અને ત્યારબાદ જ્વાલાએ ચાર ચાર બાળકોને જન્મ આપ્યો હતો ઓગણીસો બાવનમાં ભારતમાં ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા સાત સદી પછી દેશમાં ફરીથી ચિત્તાને લાવવામાં આવ્યા સત્તર સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ વીસ ચિત્તાઓને ભારત લવાયા દક્ષિણ આફ્રિકા અને નામીબિયાથી ચિત્તાને ભારત લાવવામાં આવ્યા માદા ચિત્તા સિયા માતા બની ચાર બચ્ચાને આપ્યો જન્મ માદા ચિત્તા જ્વાલાએ પણ ચાર બચ્ચાઓને આપ્યો જન્મ એક બાદ એક ત્રણ બચ્ચા અને ત્રણ ચિત્તાના નિપજ્યા મોત કુનોમાં હાલ સત્તર પુખ્ત ચિત્તા અને એક બચ્ચું જ જીવિત ચોવીસ માર્ચના રોજ કુનો નેશનલ પાર્કમાંથી એક ખુશીના સમાચાર મળ્યા હતા જેમાં માદા ચિત્તા જ્વાલાએ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો આ ચારેય બચ્ચાઓ સ્વસ્થ હતા અને માતા સાથે સમય પસાર કરી રહ્યા હતા જોકે ચિત્તા પ્રેમીઓની આ ખુશી લાંબો સમય ટકી ન શકી અને મોનિટરિંગ દરમિયાન એક બચ્ચું બીમાર હોવાનું સામે આવ્યું તમામ ચિત્તા બચ્ચાઓ નબળા પડી ગયા હતા તેઓનું વજન સામાન્યથી ઓછું થઈ ગયું હતું અને તેઓ અતિશય ડિહાઈડ્રેશનના શિકાર બન્યા હતા અગાઉ તેમની માતાની પણ આવી સ્થિતિ સર્જાઈ હતી આ દરમિયાન ચિત્તા જ્વાલાને સપ્લિમેન્ટ ફૂડ આપવામાં આવ્યું બપોર બાદ ત્રણ બચ્ચાઓની સ્થિતિ બગડતી જોવા મળી હતી બચ્ચાઓની સ્થિતિ ખરાબ દેખાતા જ વહીવટી તંત્ર તેમજ પ્રાણી તબીબોની ટીમ દ્વારા તુરંત તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યા બાદ સારવાર કરવાનો નિર્ણય લેવાયો હતો બે બચ્ચાઓની સ્થિતિ વધુ બગડતા તેમને પણ બચાવી ન શકાયા આમ જ્વાલાના ત્રણેય બચ્ચાઓએ એક બાદ એક દુનિયાને અલવિદા કરી દીધું તો હજુ એક બચ્ચું જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યું છે સતત ચિત્તાઓ ચડી રહ્યા છે ચિતા પર બાવીસ જાન્યુઆરીએ કિડનીની બીમારીથી માદા ચિત્તા શાસાનું મૃત્યુ થયું ચિત્તા ઉદય અને માદા ચિત્તા દક્ષાનું થયું મોત કુનો નેશનલ પાર્કમાં ફરી માદા ચિત્તા જ્વાલાના બે બચ્ચાઓના થયા મોત અસહ્ય ગરમીને કારણે થઈ રહ્યા છે ચિત્તાના મોત કુનો નેશનલ પાર્કમાં કુલ છ ચિત્તાના મોત છતાં સરકાર નિંદ્રામાં ચિત્તા જ્વાલાના ત્રણ બચ્ચાના મૃત્યુ બાદ એક બચ્ચાની હાલત ગંભીર છે અને તેના માટે નામી બિયન અને દક્ષિણ આફ્રિકાના સહયોગી ચિત્તા નિષ્ણાંતો અને ડોક્ટરો પાસેથી સતત સલાહ લેવામાં આવી રહી છે હાલ બચ્ચું સતત સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે બીજી તરફ હાલ માદા ચિત્તા જ્વાલા સ્વસ્થ છે અને તેની પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ત્યારે છેલ્લા બે મહિનામાં કુનો નેશનલ પાર્કમાં ત્રણ ચિત્તા અને ત્રણ બચ્ચાના મૃત્યુ બાદ હવે કુનોમાં માત્ર સત્તર ચિત્તા અને એક બચ્ચું જ જીવિત બચ્યા છે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની સંખ્યા સતત ઘટી રહી છે જેના કારણે સરકારના ચિત્તા પ્રોજેક્ટની સફળતા ઉપર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધિકારીએ ગત એપ્રિલમાં દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી આ નેશનલ પાર્ક સાતસો ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે જેમાંથી ચારસો ચોરસ કિલોમીટર બફર ઝોનમાં આવે છે નિષ્ણાંતોનું માનવું છે કે ચિત્તાને તેના હલનચલન માટે લગભગ સો ચોરસ કિલોમીટરની જરૂર પડે છે ડબલ્યુઆઈઆઈના ભૂતપૂર્વ ડીન યાદવેન્દ્ર દેવ વિક્રમસિંહ ઝાલાએ કહ્યું હતું કે કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવેલા ચિત્તાઓ માટે પૂરતી જગ્યા નથી કુનો નેશનલ પાર્કમાં ખેતીનો ભાગ જંગલી રહેઠાણ અને વિસ્તારની અંદર રહેતા અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે તેઓએ એ પણ સૂચવ્યું હતું કે મેટા પોપ્યુલેશન તરીકે સંચાલિત બહુવિધ વસ્તી સ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે જ્યાં પ્રાણીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે ત્યારે જોવું રહ્યું કે સરકાર ક્યારે આ બાબતે ગંભીર બનશે તૃપ્તિબા ઝાલા બ્યુરો ઓફિસ રાજકોટ અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ છે જ્યાં લાખોની સંખ્યામાં જગન્નાથજીની